नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे आपणा नामाना मूळ तत्वोमां सातमुं प्रकरण रोकड़मेळनी शरूआत करी अने जेनी अंदर आपणे जोयुं के रोकड़मेळमां मात्र रोकड़ने लगता ज व्यवहारो नोंधवामां आवे छे। हाँ, तेनी अंदर बैंक अने वटावनुं ई खाता पण होय छे, तेथी बैंकने लगता व्यवहारो पण त्यां नोंधवामां आवे छे। बीजुं के रोकड़मेळ ए खाता स्वरूपनुं होय छे, એની બે બાજુ હોય છે, ડાબી બાજુને ઉધાર એટલે કે આવક તરીકે ઓળખાય છે, જમણી બાજુને જમા એટલે જાવક તરીકે ઓળખાય છે। અને આ રીતે કુલ આવકમાંથી કુલ જાવક બાદ કરી છેલ્લે બાકી આગળ લઈ ગયા શોધવામાં આવે છે, જે રોકડ ખાતાની બાકી દર્શાવે છે। રોકડમેળમાં આય કરતા જાવક ક્યારેય વધારે હોઈ શકે નહીં, તેથી રોકડમેળની હંમેશા ઉધાર બાકી હોય છે। બરાબર, એના ફાયદા પણ ગઈકાલે જોયા હતા, આજે આપણે ઝડપથી એના જુદા જુદા જે પ્રકાર છે, સાદો રોકડમેળ, બે ખાનાવાળો અને ત્રણ ખાનાવાળો, એમાંથી સાદા રોકડમેળનો નમૂનો આપણે ગઈકાલે જોયો હતો, આજે આપણે એનો વ્યવહારિક દાખલો પણ જોઈ લઈએ। તો પહેલામાં પહેલો ત્રીજો દાખલો છે, આપણે લખ્યું હતું અહીંયા કોના જવાબે લખવાનું છે, તો અંદર કહ્યું છે કે નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડમેળમાં કરો। તો શ્રી પ્રાપ્તિનો રોકડમેળ લખી શકે, પરંતુ આવો તો દર મહિને રોકડમેળ બનાવે તો કયા કયા મહિનાનો છે ખ્યાલ આવે નહીં। તેથી આપણે ઉપર જ બોર્ડ માં લઈશું કે જૂન 2015 નો એનો રોકડમેળ છે, અહીંયા જૂન 2015 ને લગતા વ્યવહારો છે તે જ। બાકીની વિગતો આપણે કાલે નમૂનો લખ્યો તો એ પ્રમાણે જ છે કે આવક બાજુ પાંચ નંબર આવશે, હા અહીંયા ઉધાર અને અહીંયા જમ એ લખવું જરૂરી છે। તો સ્ટાર્ટ કરીશું, પહેલો વ્યવહાર છે 2015 જૂન 1, તો આપણે અહીંયા પહેલા લખી દઈશું 2015 જૂન 1। અહીં લખ્યું છે શરૂઆતની રોકડ શિલ્લક, તો રોકડ શિલ્લક આ સાઈડ જ હોય, લખીશું બાકી આગળ લાવ્યા, તો બાકી આગળ લાવ્યા કેટલી રકમ છે 10,000, તો આપણે રકમના ખાનામાં લખીશું 10,000। ત્યાર પછી તારીખ 2 વ્યવહાર છે, રોકડ વેચાણ 3,000। તો મિત્રો જ્યારે પણ આ લખીએ ને ત્યારે આપણે આમનો જોડે જોડે બોલીશું તો આપણને ખબર પડશે કે રોકડ મેળી આમનોનું કામ કેવી રીતે કરે છે। બરાબર, તો રોકડ વેચાણ 3,000, તો આમનો શું થશે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 3,000। તો રોકડ ખાતે ઉધાર એનો મતલબ આ રોકડ ખાતું છે, રોકડ મેળે એ રોકડ ખાતું છે, તો રોકડ ખાતે ઉધાર એટલે એની ઉધાર બાજુ, જે રોકડ ખાતે ઉધાર હોય તો રોકડ મેળની ઉધાર બાજુ લખવાનું અને રોકડ ખાતે જમા હોય તો રોકડ મેળની જમા બાજુ લખવાનું। તો આ ક્લિયર થઈ ગયું। અને બીજી એક રીતે જો આ રીતે ના કરવું હોય તો બીજી એક રીત છે, કઈ કે રોકડે થી વેચીએ તો શું થાય, પૈસા આવે તો રોકડ ની શું થાય, આવક, એટલે આવક બાજુ પણ લખાય। તો બે રીતે આપણે નક્કી કરી શકીએ છે કે આવક માં ક્યારે લખાય અને જાવક માં, એક તો આમ ના બોલીને, આમ ની અંદર જો રોકડ ખાતે ઉધાર હોય તો આવક આવી છે એટલે અહીં લખવાનું, અને રોકડ ખાતે જમા હોય તો જાવક બાજુ લખવાનું, ઓકે। અને બીજી રીતે આપણે સમજવાનું, રોકડ વિતરણ કરીએ તો પૈસા ની શું થશે, આવક, તો આની નોંધ અહીંયા થશે, તારીખ છે 2 ત્યાર પછી છે ધંધામાં વધુ નાણાની જરૂર હોવાથી પ્રાપ્તિ 2,000 રોકડા ધંધામાં લાવે, તો પ્રાપ્તિ માલિક છે, તો માલિક જો 2,000 ધંધામાં લાવે તો શું નોંધ થશે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, માલિક લાવે તો મૂડી ખાતે જમા, તો રોકડ ખાતે ઉધાર, બરાબર, માલિક મૂડી લાવે એટલે ધંધામાં રોકડ ની આવક થઈ છે, તો તારીખ છે 3, રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ લખાશે તે મૂડી ખાતે જમા, તો જે જમા ખાતું હતું તે લખીશું, કેટલા રૂપિયા છે તો કે 2,000 રૂપિયા। તો બસ આટલા જ છે, આવક ખબર પડી છે, રોકડ ધંધામાં પ્રાપ્તિ લાવી તો ધંધામાં રોકડ ની આવક થઈ એટલે અહીં આવશે। ત્યાર પછી 5મી તારીખનો વ્યવહાર છે, રોકડ ખરીદી 6,000, તો રોકડ ખરીદીને આમનો શું થાય, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતે જમા એટલે જમા સાઈડ આવશે, અથવા ખરીદી કરીએ તો પૈસા સામે આપીએ ને તો રોકડની શું થાય, જાવક થાય, ખરીદી કરીએ ત્યારે પૈસા સામે આપ્યા છે રોકડ ખરીદી એટલે રોકડની જાવક છે એટલે અહીંયા આવશે જાવક બાજુ 2015 જૂન, તારીખ છે અંદર 5, આમનો શું થશે, ખરીદ ખાતે ઉધાર એ રોકડ ખાતે જમા, તો અહીંયા શું લખાશે, બીજું ખાતું, રોકડ સિવાયનું ખાતું લખવાનું, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો રોકડમાં તો જમા થઈ તો ખરીદ ખાતે લખાશે કેટલા રૂપિયા છે
6000 રૂપિયા. ત્યાર પછીનો વ્યવહાર છે પગારમાં 1000 અને દલાલીના 1500 રોકડા ચૂકવ્યા. બરાબર, તો ચૂકવ્યા એટલે પૈસા ગયા, એટલે આ સાઈડ આવશે. તારીખ છે 7. હવે 7 બે વખત લખવું પડશે. કેમ? તો કે પગારના 1000 ગયા છે અને દલાલીના 1500 ગયા છે, તો બે વહી લખવા પડશે. પગાર ખાતે અને દલાલી ખાતે. પગારના કેટલા ગયા છે? 1000 અને દલાલીના 1500. બરાબર, તો જાવક છે એટલે આ સાઈડ જણાવો, અથવા આમાં લખી દે તો શું થશે? પગાર ખાતે ઉધાર, દલાલી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો રોકડ મેળવી જમા સાઈડ છે અને બે જણના નામ લખી દેવાના. એટલે આમાં જ બી જોડે જોડે સમજીશું અને જાવક થાય છે એટલે આ સાઈડ જ આવે, આવક થાય તો આ સાઈડ આવશે. ચાલો આગલો વ્યવહાર છે. દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો આમનો શું થાય? ખરીદ્યો છે એટલે માલ આવશે, પણ રોકડ જશે એટલે આવશે તો જાવક બાજુ. તારીખ છે 9 અને આમનો શું થશે? રોકડેથી ખરીદ્યો એટલે દ્રોણ નહીં આવશે. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો અહીંયા કયા ખાતે લખાશે? ખરીદ ખાતે. તો આની સાથે સાથે તમને ખતવણી પણ આવડી જશે. 5000 નો માલ છે તો અહીંયા લખાશે 5000. ત્યાર પછી તારીખ 11 નો વ્યવહાર. માનસીને 6000 નો માલ રોકડેથી વેચ્યો. હવે રોકડેથી વેચ્યો તો માલ ગયો, પણ રોકડ આવી એટલે કઈ બાજુ લખાશે? આવક બાજુ. આમનો શું થશે? માનસી પાસેથી ખરીદ્યો, પણ માનસીને હવે યાદ રાખવાનું નહીં, રોકડેથી ખરીદ્યો, સોરી રોકડેથી વેચ્યો છે. તો આમનો થશે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. માનસીનું કોઈ કારણ નહીં. તો 11મી તારીખે ફરી આવશે કયા ખાતે? તો કે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. કેટલા રૂપિયા છે? 6000 રૂપિયા. તો આમનો જ આવડતી હશે તો ક્લિયર થઈ જશે. રોકડ ખાતે ઉધાર હોય તો એની ઉધાર સાઈડ થી જમાનું વાળાનું નામ લખવાનું, અને રોકડ ખાતે જમા હોય તો જમા બાજુ ઉધાર વાળાના નામ લખવાનું. ત્યાર પછી છે 19મી તારીખ. નૈઋતિને 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવ્યો. તો નૈઋતિને આપણે 3000 ચૂકવ્યા છે, પણ આ માલ ક્યારે ખરીદેલો? ગયા મહિને. એટલે હમણાં ખરીદી નહીં કરી, ખાલી હમણાં પૈસા ચૂકવ્યા છે. તો પૈસા કોને ચૂકવ્યા? નૈઋતિને. હમણાં નહીં ખરીદ્યો, ખાસ યાદ રાખજો. ગયા મહિનામાં ખરીદેલો ઉધાર ત્યારે બાકી હતું, પણ અત્યારે આપણે નૈઋતિને ચૂકવ્યા છે. તો આનો શું આવશે? નૈઋતિ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બરાબર, ખાસ યાદ રાખજો. તો અહીંયા જાવક થાય છે, નૈઋતિને આપણે ચૂકવી આપ્યા, તો જાવક થાય તો કઈ સાઈડ આવશે? વ્યય બાજુ. 19 તારીખ. હવે ખરીદ ખાતે નહીં લખાશે, કયા ખાતે લખાશે? નૈઋતિ ખાતે. તો કેમ ખરીદ ના લખ્યું? તો કે ખરીદ જ્યારે કરી હતી ને ત્યારે ઉધાર ખરીદી વખતે આપણે ખરીદ ખાતે ઉધાર, તે નૈઋતિ ખાતે જમા કર્યું. હવે નૈઋતિ ચૂકવીએ છીએ તો જે નૈઋતિ જમા કરી એ ઉધાર થશે, કે નૈઋતિ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો રકમ છે 3000 રૂપિયા. ત્યાર પછી કિંજલે 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. તો કિંજલે આપણને પૈસા આપ્યા છે, પણ આ માલ ક્યારે વેચેલો? ગયા મહિને. તો અત્યારે શું નોંધ સમજવાની? કિંજલે આપણને પૈસા આપ્યા, તો નોંધ શું આવશે? રોકડ ખાતે ઉધાર, તે કિંજલ ખાતે જમા, વેચાણ ખાતે નહીં. કારણ કે વેચાણ તો ગયા મહિને થયું હતું. તો તારીખ છે 23. હવે વેચેલાના પૈસા આવ્યા છે તો કિંજલ ખાતે. રૂપિયા છે 1500. ત્યાર પછી 25મી તારીખનો વ્યવહાર. 600 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. હવે એ કોની પાસેથી ખરીદી એવું નહીં કહ્યું, એટલે ઉધાર નથી, કેવું છે? રોકડ છે. બરાબર, અહીંયા કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી એવું કહ્યું હોય તો વ્યક્તિનું નામ આપ્યું હોત એટલે આપણે ઉધાર સમજત, પણ અહીંયા 600 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે ખરીદી, તો રોકડેથી ખરીદી નોંધ થાય. તો આમનો શું થશે? સાયકલ આવે છે એટલે સાયકલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો રોકડ તો ગયા એટલે બે બાજુ આવશે. તો તારીખ છે 25. કયા ખાતે લખાશે? સાયકલ ખાતે. કેટલા રૂપિયાની છે? 600 રૂપિયાની. બરાબર, તો આ રીતે એની નોંધ થશે. સાયકલ ખરીદી તો રોકડ ગઈ. ત્યાર પછી 28 તારીખ. 1000 કમિશન પેટે મળ્યા એટલે આવક થઈ. તો કઈ સાઈડ લખાશે? 28. આનો શું થશે? રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. કેટલા રૂપિયા છે? 1000.
જ્યાર પછી છેલ્લો વ્યવહાર છે કે 3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. અહીંયા કોઈ માણસનું નામ નથી એટલે રોકડ વ્યવહાર છે એવું આપણે સમજીશું. તો શું નોંધ થશે? યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. યંત્ર ખરીદ્યું તો સામે પૈસા આપ્યા એટલે રોકડ ગઈ. તો જવાબ બાજુ આવશે 30 તારીખ. શું લખીશ? યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા? 3500. તો આની સાથે આપણા બધા જ વ્યવહારો પૂરા થાય છે. તો વ્યવહારો પૂરા થઈ ગયા પછી શું કરવાનું છે? તો પહેલા આય બાજુનો સરવાળો કરવાનો છે. આપણે એક વ્યવહાર માટેની જગ્યા રાખીશું. કયો મહિનો છે? જૂન. જૂન મહિનાની છેલ્લી તારીખ કઈ આવે? 30. તો આપણે 30 તારીખની બાકી શોધવાની છે. તો પહેલા પહેલું આપણે ટોટલ લખી દઈશું. તો 10000 વત્તા 3000 વત્તા 2000 વત્તા 6000 વત્તા 1500 વત્તા 1000. તો આવું કર્યું તો ટોટલ થાય છે 23500. ટોટલ કેટલું થયું? 23500. હવે તમારે સામેની સાઈડ નું ટોટલ કરવાનું છે. તો સામેની સાઈડ નું ટોટલ છે 6000 1000 1500 5000 3000 600 3500. તો 20600. ખાસ યાદ રાખજો આ સાઈડ નું ટોટલ કેટલું છે. અહીંયા હું લખી રાખું છું કે 23500 થી શું થઈ હતી આવક, અને જાવક કેટલી થઈ છે? 20600. તો તમારે 23500 માંથી 20600 બાદ કરવાના. તો માઇનસ 23500 માંથી 20600 બાદ કરીશ તો 2900 રૂપિયા આવે છે. કેટલા આવે છે? 2900. તો એનો મતલબ કે 23500 માંથી ખર્ચો 20600 ચૂકવી દીધો તો આપણી જોડે પૈસા કેટલા રહ્યા છે? 2900. તો એ 2900 આપણે આ રીતે રાઉન્ડ કરીને લખીશું જે શોધેલી રકમ છે. અને ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા. આ બાકીને આગળ લઈ જઈશું. આ જૂન મહિનાની હતી, આ બાકી જૂનમાંથી કઈ લઈ જઈશું હવે જુલાઈમાં. તો અહીંયા ટોટલ મારીશું. કેટલું ટોટલ વાગશે જે મોટી રકમ હોય એ? તો આ બેમાં મોટું કોણ હતું? 23500. હવે બંને સાઈડ ટોટલ 23500 થઈ ગયું હશે. હવે હજુ આ દાખલો પૂરો નહીં થતો. કેમ? કારણ કે આપણે જેને લઈ જઈએ છે એને કહીને કંઈ તો લાવીએ છીએ. તો આ જે રકમ લઈ ગયા જૂન મહિનામાંથી લઈ ગયા, તો કઈ લઈ ગયા? અહીંયા લઈ ગયા. કઈ તારીખ? 2015. અહીં જૂન હતો, અહીં કયો મહિનો આવશે? જુલાઈ. અને પહેલી તારીખે લખીશું કે આ જે લઈ ગયેલા ને એ અહીંયા લાયા, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 2900. બરાબર. તો એનો મતલબ જૂન મહિનામાં જેવી પહેલી તારીખે મારી જોડે 10000 રૂપિયા હાથ પર હતા, એવી જ રીતના જુલાઈ મહિનાની પહેલી તારીખે મારી જોડે કેટલા રૂપિયા હાથ પર હશે? 2900 રૂપિયા. તો આ 2900 એ કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરવાથી થાય. જો તમારે બંનેના અલગ સરવાળા ના કરવા હોય તો આવક બાજુ એકવાર 23500 ટોટલ કરી દીધું, 23500. ત્યાર પછી તમારે ટોટલ કરવાનું બદલે ડાયરેક્ટ બાદ કરવા માંડવાના. માઇનસ 6000 માઇનસ 1000 માઇનસ 1500 માઇનસ 5000 માઇનસ 3000 માઇનસ 600 માઇનસ 3500. એટલે આપોઆપ તમને 2900 ની રકમ મળી જશે. તો આપોઆપ જે છેલ્લી રકમ વધે એ તફાવત ગણાય, પરંતુ કદાચ ખ્યાલ ના આવે તો એક સાઈડ ટોટલ મારી દેવાનું. ટોટલ માર્યા પછી પણ બાકી કરી શકાય. તો આ રીતે જ્યારે સાદો રોકડ મેળ બનાવવાનો હોય તો માત્ર રોકડ વ્યવહારો આ રીતે લખાય છે. જો આની અંદર ચેકથી કે બેંકથી વ્યવહારો હોય તો એની નોંધ થશે નહીં, કારણ કે અહીંયા રોકડ મેળ સાદો છે એટલે માત્ર રોકડની જ નોંધ થશે. ચેકથી કે અન્ય કોઈ નોંધ અહીંયા થશે નહીં. બરાબર. તો દેખીએ હવે આગળ. મિત્રો હવે સાદો રોકડ મેળ તો જોયો, પરંતુ બે ખાના વાળા રોકડ મેળ હોય તો એની અંદર કેવી રીતે નમૂનો આવી શકે? તો નમૂનો તો સેમ જ રહેશે. તારીખ જ્યાં છે ત્યાં તારીખ જ લખાશે. તારીખની બાજુમાં વિગત તો વિગત અથવા આવક કેની બદલે આઈ પણ લખી શકાય. તો આઈ લખાશે. ત્યાર પછી પહોંચ નંબર, તો પહોંચ નંબર લખાશે. પાંચ નંબર પછી ખાતા વહી પાન નંબર, તો એ લખાશે.
પણ જો બે ખાનામાં પહેલું વટાવ અને રોકડનું ખાનું હશે તો પહેલું અહીંયા વટાવ લખાશે તો અહીંયા કયો વટાવ લખાશે તો રોકડ વટાવ જે મળ્યોને આપ્યો હોય તે હવે અહીંયા જે આય છે એટલે રોકડ વટાવ આપેલો છે એટલે અહીંયા વટાવ લખો ને તો એવું લખવાનું આપેલ વટાવ ઉધાર બાજુ કેવો વટાવ આવશે આપેલ વટાવ આવશે અને ત્યાર પછી રકમ સામે લખવાની છે રોકડમાં તો તમે રોકડ લખી શકો છો તો આ રીતના ઉધાર સાઈડ એટલે કે ડાબી બાજુ આવક બાજુ આટલા ખાતા આવશે એક ખાનું વધ્યું કયો આપેલ વટાવ એવી જ રીતે સામેની છે પહેલું આવશે તારીખ તારીખ ત્યાર પછી વિગત અથવા બીજું નામ વ્યય કે જાવ ત્યાર પછી વાઉચર નંબર ત્યાર પછી ખાપા પછી જેવી રીતે અહીં આપેલ વટાવ છે જ્યારે આપણને રોકડ મળે તો સામેવાળાને આપણે વટાવ આપીએ એવી જ રીતે જાવકમાં આપણે રકમ ચૂકવીએ છે તો આપણને વટાવ મળશે એટલે અહીંયા મળેલ વટાવ લખાશે મળેલ વટાવ અને છેલ્લે રકમ રોકડ તો આ રીતના નમૂનો હોય છે આની અંદર પણ બાકી આગળ લાવ્યા આ બાજુ આવશે રોકડ આવક અને આ બાજુ રોકડ જાવક આવશે અને છેલ્લે બાકી આગળ લઈ ગયા તો આ રીતના આ નમૂનો બનશે તો બે ખાનાવાળો હોય તો અહીંયા વટાવ ને રોકડ છે તો ઘણીવાર વટાવ ને બેંક પણ થશે તો ખાલી ખાત એક ખાનું જ બદલાશે અન્યથા એવું જ રહેશે તો આજે આપણે રાખીએ છીએ આવતીકાલે આવો દાખલો છે